હેલો મિત્રો, જય મેળીમાં જય હું બિક્ષિતર. હું છું વસંત પાટણવાળ. તો મિત્રો, અત્યારે સવારના 7 વાગી ગયા છે અને આપણે ખેતરમાં આવી ગયા છીએ. કેમ કે જુઓ, આપણે પાછળ પાણી ચાલુ જ છે, આપણે લસકામાં અરે લગભગ બીજું પાણી છે, એટલે લગભગ 15 દિવસ જેવો ટાઈમ થઈ ગયો. અને બીજું પાણી વાળી પહેલો આપણે ઉગાડી હતી, અને બીજું 15 દિવસે બીજું પાણી વાળી, એટલે મોરહન કરી. મિત્રો જો, મિત્રો આ છે આપણે લસકાનું બીજું પાણી વાળી છે. તો તમે જોઈ શકો છો અત્યારે આવડો આવડો લસકો થયો છે, તમે જુઓ. એટલે આ પાણી પીશે એટલે આપણો ખાસો એટલો મોટો વઢાવા જેટલો થઈ જશે. મિત્રો બેસીને ખાવા એટલો અત્યારે આવડો નાનો જ છે. અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, બગલો પણ જુઓ, જીવજંતુઓ ખાવા માટે આવી ગયા છે. પાણી મિત્રો જાય એટલે આગળ આપણે જે નાના નાના જીવજંતુ નીકળે તે ખાવા માટે જુઓ, બગલો તૈયાર છે. અમે ભીલું બધા આવી ધારપુર આવ્યા છીએ. જુઓ આ ઉપર બેંક રહી HDFC, તો બાબર પૈસા ભરવા ગયા છીએ. જો અમારા ભીલુભાઈ, આ ભીલુભાઈ બેઠા છે, એવા મિક્સ પૂરી ખાવાની છે. ખાવાની નહીં ખાય, બીજું ખાવાનું પપ્પા બધા અમે આયા છીએ બેંક માં પૈસા ભરવા. પછી કે કે માર વિક્સ ગોળી ખાવાની છે. મારા વિક્સ ગોળી ખાવાની છે. પસા કે તમે માર વિક્સ ગોળી ખાવાની છે. માર વિક્સ ગોળી ખાવાની છે. પસા કે આકાશ છે તો બોલતો નહીં કે બાઇક લઈને આયા હે અમારું ને એવું બધું બોલતા જ નહીં. મતંગ કાકમ પે અમે બાઇક લઈન માં પપ્પો પે આયા છીએ. હા પસા કરો, તેના સબસ્ક્રાઇબ કરો. હા પસા પસા કે તમે પછી તું પણ ને તે કેર વાળ બનાવીએ અમે. હા પસા પસા પતા મારું વાઇકન પાછું આપવાનું છે. હા પસા પછી અમે પેક માં પૈસા બનાવવાના એ કરતા બતા. હા પસા ભીલુભાઈ આવી જાય. તો મિત્રો અત્યારે સવારના 8 વાગી ગયા છે અને આજે સવારથી જ એટલો બધો ધુમ્મસ પડે છે મિત્રો કે આગળ કશું દેખાતું જ નહીં, એટલો ધુમ્મસ પડે છે. આજે સવારે વહેલા 5 વાગ્યાનો ચાલુ જ છે અને હજુ પણ ધુમ્મસ પડે. જુઓ તમે પાછળ જોઈ શકો છો. અત્યારે હું આપણે સજીમાના મંદિરે દર્શન કરવા આવ્યા છું, તો તમને હું પાછળથી આપણે ધુમ્મસ પડે છે તે બતાવું. જો મિત્રો, આ તમે આ ખેતર આગળ છે હાલ આટલે ઊભા છીએ આપણે એટલા માટે દેખાય છે. જુઓ પાલ સામે આપણે બીજો જ ખેતર છે તે તમને નહીં દેખાતો, તમે જોઈ શકો છો. જો આ પણ આ બાજુ પણ તમે જોઈ શકો છો. જુઓ અહીંયા તમે ધુમ્મસમાં લીધે ખેતર નહીં દેખાતો હોય, તમે જોઈ શકો છો. આ બાજુ પણ જોઈ શકો, રોડ સાઈડ પણ તમે જોઈ શકો છો. એટલો બધો ધુમ્મસ પડ્યો કે મિત્રો જ્યાં લીમડો અને ઝાડ છે ને બધો, તેના ઉપર એટલો બધો ઠાર જામ્યો હોય કે નીચે વરસાદના જેમ ટેપો પડશે તે તમને હું બતાવું. જુઓ જુઓ મિત્રો, આ જુઓ તમે જોઈ શકો છો આપણે વરસાદ પડ્યો હોય. જુઓ એવું
બધું ભેણું ભેણું થઈ ગયું. તમે જુઓ ટેપ પડે જો, હજુ હું તમને નજીક થઈને બતાવું, લીમડાના નજીક જઈને જો. મિત્રો આ છે લીમડો, અને જે શેણ આવે તે ભેગા તે તમે જોઈ શકો છો. હજુ ધુમ્મસના લીધે ઉપર પાણી કેટલું જોમી ગયું છે, જે આપણે ઠાર કહીએ છીએ તે તમે જોઈ શકો છો. જો આ લીમડા, લીમડા પર પણ તમે જોઈ શકો છો, આ જુઓ પાણી જ પાણી આતો પડી જોવા જોઈએ, તમે જોઈ શકો છો. જુઓ ખેતરોમાં નવરું ધુમ્મસ એ ધુમ્મસ. અને મિત્રો આ બાજુ આપણે આ ઓગળી દેખાય ત્યાં આગળ બોર છે, પણ તમે જોઈ શકો છો ત્યાં બોરનો માણસો રહે છે પણ ત્યાં દેખાતા નથી. તમે જોઈ શકો છો એટલું ધુમ્મસ પડે છે. તો હું હમણાં તમે તડકો નીકળાય એટલે થોડી વાર રહીને પાછો બતાવીશ ત્યાં આગળ આપણે કોનું ઘર સાથે. તો સવારમાં વહેલા આપણે ગામડામાં જે મજા હોય છે ને તે મજા મિત્રો બીજા કઈ જગ્યાએ ના આવે, કેમ કે સવાર સવારમાં ગામડામાં મિત્રો વહેલા એટલી સરસ મજાનું મિત્રો વાતાવરણ હોય છે કે આમ તમારું જે મગજ હોય એકદમ શાંત અને બધું શુદ્ધ હવા ને બધી રીતે જ અહીંયા સરસ મજાનું વાતાવરણ હોય છે મિત્રો. તો ગામડામાં બહુ મજા આવી જાય. જો મિત્રો અમે ભીલું બધા દવાખાન આવ્યા છે, જો મિટિંગ લઈ મિત્રો કે મિત્રો અંજી સર લેવા આવ્યા, પણ અંજી સર દવાખાનું ખુલ્લું નતું એટલે અમે બાટલી લીધી અને વિક્સ ગોળીઓ લીધી. અને મા પપ્પો પેટ્રોલ પુરાવા જાય બાઈકમાં. અમે વાટ જોઈને બેઠા છીએ લેબડી ને તો. મા પપ્પા ની વાત જોઈને એટલે ક્યાં સ્ટાર્ટ કયો કે આયા ક્યોડો ચડો ચડો ઈશાતા.